કેમ છો મિત્રો, મજામાં છો ને? ચાલો ત્યારે આજનો આપણો વિષય ચિત્રકલા. કયો વિષય છે? ચિત્રકલા. ચિત્રકલાનો મતલબ શું થાય? તો ચિત્રકામ થાય. શું થાય? ચિત્રકામ થાય. તમારી મમ્મી સ્કૂલમાંથી ચોપડી લાવેલા છે ને, તેમાં આ ચોપડીનું નામ છે ચિત્રકલા. શું છે? ચિત્રકલા. તો જુઓ, ચોપડીની અંદર કમળ, પૈસો, હોળી બધું દોરેલું છે ને, તો આ ચોપડીને કઈ ચોપડી કહેવાય? ચિત્રકલા કહેવાય. શું કહેવાય? ચિત્રકલા કહેવાય. તો ચાલો બાળકો, આપણે પાના નંબર 4 કાઢીએ. કયું પાનું કાઢીએ? 4 નંબરનું પાનું કાઢીએ. હવે એમાં આપણે ઉપર શું કરવાનું છે? તારીખ લખવાની છે. શું કરવાનું છે? તારીખ લખવાની છે. તો 1 12 07 20. હવે 1 તારીખ સામે મારવાની છે. તો 1 12 07 20. તો જો CW અને HWમાં આપણે તારીખ લખવાની છે. તો ત્રાસી અને વાંકી ચૂકી રેખા, આડી ઊભી અને વાંકી ચૂકી રેખા દોરવાની છે. તો આ કઈ રેખા છે? તો ત્રાસી રેખા. આ કઈ છે? તો વાંકી ચૂકી. આ કઈ છે? તો આડી રેખા. આ કઈ છે? તો ઊભી રેખા. અને કઈ રેખા કહેવાય? તો વાંકી ચૂકી ઊભી રેખા કહેવાય. અને આને વાંકી ચૂકી આડી રેખા કહેવાય. તો ચાલો મિત્રો, આપણે પહેલાં ત્રાસી રેખા દોરીશું, પણ શેનાથી? ફૂટપટ્ટીથી. શેનાથી? ફૂટપટ્ટીથી. તો ચાલો બાળકો, અને શું કહેવાય? ત્રાસી રેખા. જો ફૂટપટ્ટીથી આપણે દોરીએ તો શું થાય? સરખી થાય, લીટી વ્યવસ્થિત દોરાય. જો હવે વાંકી ચૂકી રેખામાં ફૂટપટ્ટીની જરૂર પડે? ના, નહીં પડે. તો એ શેનથી દોરવાનું? હાથથી. જો વાંકી ચૂકી રેખા જો ત્રાસી રેખા અને વાંકી ચૂકી રેખા, હવે એની સામે તો કઈ રેખા છે? આડી રેખા છે. તો એનામાં આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. જો હવે કઈ રેખા આવી? તો ઊભી રેખા. કઈ રેખા આવી? ઊભી રેખા. તો ઊભી રેખામાં ફૂટપટ્ટીનો પણ ઉપયોગ કરવાનો છે. હવે કઈ રેખા આવી? તો વાંકી ચૂકી ઊભી રેખા. કઈ રેખા આવી? વાંકી ચૂકી ઊભી રેખા. તો એમાં આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો? ના, એમાં તો આપણે હાથથી જ વાંકી ચૂકી ઊભી રેખા દોરવાની છે. આવી રીતે હવે નીચે કઈ રેખા છે? તો વાંકી ચૂકી આડી રેખા. કઈ? વાંકી ચૂકી આડી રેખા. તો એમાં પણ આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો નથી. જો હાથથી ધીમે ધીમે વાંકી ચૂકી રેખા દોરવાની છે. જો બાળ મિત્રો, ટીચરે ત્રાસી રેખા, વાંકી ચૂકી રેખા, આડી રેખા, ઊભી રેખા, વાંકી ચૂકી ઊભી રેખા અને વાંકી ચૂકી આડી રેખા
આજે તમને ટીચરે શીખવાડી. આવજો.